ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી વધુ કલેક્શન દસમા દિવસે આવ્યું એવું લાગ્યું ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલું કલેક્શન લગભગ કોઈ ફિલ્મે પહેલા દિવસે પણ નથી કર્યું જેટલું ત્રણ કા ફિલ્મે દસમા દિવસે કરેલું છે કેટલું કલેક્શન કર્યું છે એના વિશે આગળ વાત કરીએ અને પહેલાં અગિયારમાં દિવસની ઓક્યુપન્સી શું કહે છે કયા શહેરમાં કેટલી ઓક્યુપન્સી શું કહે છે એના વિશે ડિટેલમાં વાત કરીએ અગિયાર પોઈન્ટ નવ્વાણું ટકાની સાથે ગઈકાલે ફિલ્મના શો ચાલેલા ડેફિનેટલી વાત સીધી છે વર્કિંગ ડે છે એટલે હજુ પણ આજે પણ થોડું ઓછું કલેક્શન આવશે મંગળવારના દિવસે બુધવારના દિવસે પણ થોડું ઓછું કલેક્શન આવશે પણ બુધવારના દિવસે નાઇટ શોની ઓક્યુપન્સી ખૂબ સારી રહેશે એટલા માટે કારણ કે ગુરુવારે જન્માષ્ટમીનો તહેવાર છે એટલે સીધી વાત છે હોલીડેનો તહેવાર હોલીડેનો દિવસ છે એટલે બુધવારે નાઇટ શોની ઓક્યુપન્સી આવશે સારી એવી એટલે એનાથી ફિલ્મનું કલેક્શન વધશે તો કંઈ વાંધો નહીં પછી જન્માષ્ટમીના તહેવાર છે ત્રણ ચાર દિવસની એક સાથે રજાઓ છે ત્યારની વાતો ત્યારે અગિયારમાં દિવસની ઓક્યુપન્સી મેં તમને કીધું એમ અગિયાર પોઈન્ટ નવ ટકા મોર્નિંગ શો સાત પોઈન્ટ અગિયાર ટકા આફ્ટરન શોમાં દસ પોઈન્ટ સત્યાવીસ ટકા ઇવનિંગ શોમાં આઠ પોઈન્ટ પચાસ ટકા અને નાઇટ શોમાં બાવીસ પોઈન્ટ છ ટકા હતી અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પચાસ મુંબઈમાં ચૌદ સુરતમાં સાડા નવ ટકા આણંદમાં સાડા પાંચ ટકા ભાવનગરમાં સાડા સાત ટકા ગાંધીનગરમાં વીસ પોઈન્ટ પચીસ ટકા અને વડોદરામાં નવ પોઈન્ટ પચાસ ટકા ઓક્યુપેન્સી હતી હવે દસમા દિવસનું કલેક્શનની તમને વાત કરું તો દસમા દિવસનું કલેક્શન મારો ધ્યાનમાં છે ત્યાં સુધી કહું છું કે આટલું કલેક્શન કોઈ પણ ગુજરાતી ફિલ્મ નથી આવ્યું એક દિવસનું અરે પહેલા દિવસનું કલેક્શન પણ આટલું નથી આવ્યું પહેલાં દિવસનું કલેક્શન લગભગ લગભગ એક કરોડ સુધી ગયેલું છે વધીને એક કરોડ ત્રીસ સુધી એક કરોડ ત્રીસ લાખ સુધી હવે દસમા દિવસનું કલેક્શન આવ્યું છે બે કરોડ અને ત્રાણું લાખ રૂપિયા રવિવારનું વાત કરું છું રવિવારે દસમો દિવસ હતો રણેનો બે કરોડ અને ત્રાણું લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે પણ સોમવારે આંકડો ખૂબ જ ઘટી જશે સોમવારનું લગભગ અનુમાનિત કલેક્શન છે એસી લાખ રૂપિયા પણ કાંઈ વાંધો નહીં એ પણ સારું જ કહેવાય એટલે સોમવારનું મંગળવારનું અને બુધવારનું ડેફિનેટલી ઘટવાનું છે થોડું ઘણું જે ઘટે એટલે રવિવારનું કલેક્શન ખૂબ જ સારું કહેવાય હવે આ રેકોર્ડ કઈ ફિલ્મ તોડશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે મને એવું લાગે છે કે જ્યાં સુધી આ ત્રિપુટીની ફિલ્મ ફરીવાર નહીં આવે ત્યાં સુધી રેકોર્ડ આ કલેક્શનના રેકોર્ડ છે ને એ લગભગ કોઈ નહીં તોડી શકે તમારું શું માનવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ